બધા મજામાં? અને આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય ગણિત. તો બાળકો, ગણિતની અંદર અત્યારે આપણે કરાવી રહ્યા છીએ સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 12. તો બાળકો, તેમાં આપણે પાના નંબર 67 સુધી કરાવી દીધું હતું અને હવે આજે આપણે કરવાનું છે પાના નંબર 68. તો જુઓ બાળકો, ચોપડીની અંદર આ ચેપ્ટર આપણે શીખી ગયા છીએ અને એમાં આપણને જો આજે જે દાખલા છે ને એમાં જુદા જુદાના વજનના માપથી આપણે વજન કરતા શીખવાનું છે. આપણે એક બાજુ ગ્રામ આપેલા હોય અને બીજી બાજુનું શોધવાનું છે, તેમજ આપણને અહીંયા જુદા જુદા ગ્રામના વજન આપ્યા છે. જે પલ્લામાં વજન વધારે હોય એ પલ્લાની નીચે આપણે તીરની નિશાની કરવાની છે. તો આપણે પાના નંબર 68 ઉપર સૌથી પહેલાં શું શીખશું કે જે બાજુ વજન વધારે હશે એ બાજુ આપણે તીરની નિશાની કરવાની છે. ત્યારબાદ આપણે કોષ્ટકમાં ખાલી જગ્યા આપી છે જુદી જુદી વસ્તુઓનું, તેનું વજન છે એ આપણે સુધીને લખવાનું છે, બરાબર? તો હવે બધા જ બાળકો પાના નંબર 68 ખોલીને બેસો. હવે જુઓ બાળકો, અહીંયા આપણને વજનમાં આપ્યું છે. એક બાજુ આપણને 105 અને બીજી બાજુ 200 આપેલા છે. ત્યારબાદ આ બાજુ 150 અને 250 આપેલા છે. તો કયું વજન વધારે છે? તો જુઓ બાળકો, આ બાજુ 100ની અંદર 200 ઉમેરતા 305 થાય અને આ બાજુ 201 300ની અંદર 250 ઉમેરતા 400 થાય. એટલે આ બાજુનું વજન વધારે છે, માટે આ બાજુ તીર કરશો, બરાબર? ત્યારબાદ એની નીચેનો દાખલો આપણે જોઈ લઈએ. આ બાજુ આપણને વજન કેટલું આપ્યું છે? તો આ બાજુ આપ્યું છે 197 ગ્રામ, બરાબર? અને આ બાજુ 196+20 ગ્રામ વધારે આપેલું છે, એટલે આ બાજુ વજન વધારે થાય, માટે અહીંયા તીર કરશો, બરાબર? હવે ત્યારબાદ છે અહીંયા, જો અહીંયા આપણને 350 ગ્રામ આપેલું છે અને આ બાજુ 230+50 આપેલું છે. હવે આ બાજુ આપણને 350 આપેલું છે અને આ બાજુ આપણને આપ્યું છે 230+50. તો બાળકો, 5ની અંદર 3 ઉમેરવાના તો 8 થશે અને અહીંયા થશે 2, એટલે અહીંયા થયું 280 ગ્રામને આ બાજુ 350. તો આ બાજુ બધા વજન વધારે છે, માટે અહીંનું પલ્લું નીચે નમશે, બરાબર? અહીં આ બાજુનું અહીંયા વજન વધારે છે, એટલે હવે આ બાજુ આપણને આપ્યા છે 500 અને આ બાજુ આપ્યા છે 350+400. તો જો આ બાજુ 500 વધશે, બરાબર ને? આ બાજુ થશે 450, માટે આ બાજુનું પલ્લું નમશે. અને આમાં હવે આ બાજુનું આપણે જોઈ લઈએ. તો આ બાજુ જુઓ, 700 આપેલા છે, 245 આપેલા છે અને 55 આપ્યા છે. આ બાજુ 600+254 આપેલા છે. તો બંનેનો પહેલાં આપણે સરવાળો કરશું. તો જુઓ, આ બાજુ વજન વધારે થશે કઈ રીતના? તો જો 245માં આપણે 55 ઉમેરીએ, બરાબર? તો જો 5 ને 5 10નું મીંડું વધી આવશે 1, 5 ને 5 10નું મીંડું વધી આવી 1. 7ની અંદર આપણે 2 ઉમેરશું, 7ની અંદર 2 એટલે 8 ને 9, 9ની અંદર આપણે આ વધી 1 ઉમેરશું એટલે 11 થશે, માટે આ બાજુનું વજન વધારે થશે. ત્યારબાદ છે અહીંયા, તો હવે તો જો આપણે જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આપી જાય, જે બાજુ આંકડો મોટો હોય એ બાજુ વજન વધારે હોય. તો જો આ બાજુ 100 અને 63 આપ્યા છે ને આ બાજુ 75 અને 36 આપ્યા છે, તો આ બાજુ વજન વધારે છે, માટે આ બાજુનું પલ્લું નમશે. એવી જ રીતના અહીંયા 500 ગ્રામમાં આ બાજુનું પલ્લું નમશે. તો બાળકો, આવી રીતના આ વજન જ્યાં વજુ હોય ત્યાં આપણે નિશાની કરવાની છે. હવે આવે છે ત્યાર પછીનો પ્રશ્ન 8મો. હવે એમાં જુઓ, આપણને એક કોષ્ટક આપેલું છે. હવે અહીંયા કોષ્ટકમાં આપણને શું કીધું છે? કે ઘઉંની ગુણ 100 કિલોગ્રામ છે
અને નંગ કેટલા છે? ત્રણ. તો અહીંયા બાળકો શું થશે? 300. બરાબર, 300 ને 100 કિલોગ્રામ છે અને નંગ 3 એટલે 300 થયા. આપણે 100 × 3 કરીએ ને એટલે 300 થઈ જશે. હવે અહીંયા ચોખાની ગુણ કીધી છે 2 કિલોગ્રામ. બરાબર, તો 50 × આપણે 2 કીધી છે અને અહીંયા આપણને 100 આપેલા છે. બરાબર, અને ચોખાની ગુણ કેટલી કીધી છે? 50. જો આપણે થોડુંક સમજીને કરવાનું છે. આપણને નંગ વજન અને કુલ વજન કહ્યું છે. હવે ત્રણમાંથી એકાદ વસ્તુની આપણને ખાલી સ્થાન કે આપ્યા છે એ આપણે પૂર્ણ કરવાના છે. તો આપણે પહેલો એક્ઝામ્પલ દાખલો જોઈ લીધો કે ઘઉંની ગુણનું વજન 100 કિલોગ્રામ છે. બરાબર, 3 નંગ હોય તો 300 થાય. હવે એવી જ રીતના ચોખાની ગુણમાં આપણને શું કીધું છે? વજન કીધું છે 50 ગ્રામ. બરાબર, હવે નંગમાં ખાલી જગ્યા આપી છે, આપણે શોધવાની છે. અને અહીંયા આપણને કીધું છે કુલ વજન 100 ગ્રામ. તો અહીંયા 100 ગ્રામ ક્યારે થાય? તો જો અહીંયા 50 આપ્યા છે, 50 ને 2 વખત આપણે ગુણીએ ત્યારે અહીંયા 100 થાય. માટે અહીંયા આપણે 2 નંગ લખવાના છે. બરાબર, જો 2 ની 0 સાથે ગુણતા 0 અને 5 2 ને 10 થઈ ગયા 100. માટે અહીંયા 50 × 2 કરવાના છે એટલે 2 નંગ આવશે. હવે ત્યાર પછી છે પાણીની ટાંકી. તો હવે એમાં જુઓ બાળકો, 50 કિલોગ્રામની આપણને પાણીની ટાંકી કીધી છે અને નંગ કેટલા કીધા છે? 1. અને અહીંયા આપણને ખાલી જગ્યા કીધી છે માટે આપણે અહીંયા 50 × 50 લખવાના છે. બરાબર, 1 નંગ કહ્યું છે માટે. હવે ત્યાર પછી છે તિજોરીનું પૂછ્યું છે. તિજોરી કેટલી છે? 70 કિલોગ્રામની છે. અહીંયા આપણને ખાલી જગ્યા પૂછી છે અને અહીંયા આપણને 70 કહ્યા છે. તો બાળકો અહીંયા કેટલા ખાલી જગ્યામાં આવશે? 70 × 70. બરાબર, 1 જ ગુણાકાર કરવાનો છે એટલે અહીંયા 1 જ જવાબ આવશે. બરાબર, હવે ત્યાર પછી છે પલંગ. હવે પલંગમાં આપણને કેટલા કીધા છે? 40 કિલોગ્રામ. પછી શું કીધું છે? એને ગુણ્યા 2 નંગ. અહીંયા આપણને 9 કીધા છે ને અહીંયા આપણે જવાબમાં ખાલી જગ્યા કીધી છે. તો બાળકો અહીંયા આપણે શું કરશું? ગુણાકાર કરવાનો. બરાબર, અહીંયા 0 મૂકવાને 4 2 ને 8 એટલે અહીંયા 80 જવાબ આવશે. જો મેં અહીંયા લખેલો છે. હવે ત્યારબાદ આપણને ખુરશી કીધી છે. તો ખુરશીમાં શું કીધું છે? ખાલી જગ્યા આપી છે. પછી અહીંયા આપણે ગુણાકાર કરી નાખ્યા અને 9 કેટલા કીધા છે? 4. અને અહીંયા બરાબરમાં આપણને કેટલું વજન કીધું છે? 20 કિલોગ્રામ. બરાબર, તો અહીંયા કેટલા કિલો મૂકીએ તો 20 ગ્રામ થાય. તો જુઓ હવે અહીંયા આપણે ભાગાકાર કરી નાખવાનો એટલે અહીંયા આપણને ગુણાકારનો જવાબ મળી જાય. તો જુઓ, 4 × 5 = 20, 4 નો ઘડિયો 20 સુધી બોલવાનો. બરાબર, એટલે અહીંયા અહીંયા આપણને રકમ મળી જાય. કઈ રીતના? 4 નો ઘડિયો 20 સુધી બોલીએ તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, ચોકે ચોકે 16 ને 4 × 5 = 20 માટે અહીંયા 5 આવશે. એવી જ રીતના ત્યાર પછીનો દાખલો છે ટેબલ. ટેબલમાં તે એમ જ કરવાનું છે, સેમ એઝ ઇટ ઇઝ. અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે. ટેબલની કિંમત કેટલી આપી છે? 3. અને જવાબ કેટલા આપ્યા છે આપણને? 30. તો બાળકો 3 નો ઘડિયો 30 સુધી બોલવાનો. તો 3 દાડ 30 અને 10 તેરી 30 માટે અહીંયા 10 જવાબ આવશે. હવે ત્યાર પછી નિસરણીનું કીધું છે. નિસરણી કેટલી કીધી છે? 10 કિલોગ્રામની. અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે. બરાબર, અને અહીંયા આપણને જવાબમાં 20 કિલોગ્રામ કીધા છે. તો બાળકો અહીંયા 10 ને કેટલા સાથે ગુણીએ તો 20 જવાબ આવે? તો 10 × 2 = 20 માટે અહીંયા 2 આવશે. ત્યારબાદ આપણને થાળીનું પૂછ્યું છે. તો થાળીમાં જુઓ કેટલા આપ્યા છે? 200 ગ્રામ. અને એને ગુણ્યા 5 કીધા છે અને આગળની સંખ્યા આપણે શોધવાની છે. તો હવે 200 × 5 કરશું એટલે અહીંયા 100 અને 5 2 ને 10, તો 1000 કિલોગ્રામ જવાબ આવશે. જો અહીંયા મેં લખેલો છે. બરાબર, ત્યારબાદ છે વાટકાનું. તો વાટકામાં અહીંયા આપણને નંગ આપી દીધા છે 10 અને જવાબ બરાબર જવાબ આપ્યો છે આપણને 1 કિલોગ્રામ. તો હવે અહીંયા આપણે શોધવાનું છે. તો કેવી રીતના શોધશું? તો
હવે બાળકો અહીંયા આપણને એક કિલોગ્રામ આપેલું છે, શું આપ્યું છે? કિલોગ્રામ. અને અહીંયા આપણને 10 આપ્યા છે, બરાબર? તો અહીંયા આપણે 100 × 10 કરીએ તો 1000 ગ્રામ થશે, બરાબર? જો અહીંયા આપણે મીંડું મૂકવાનું, પછી દશક છે એટલે એક મીંડું મૂકી દેવું, ત્યારબાદ આ બે મીંડા અહીંના મૂકશું, બરાબર? અને એક એકા એક એટલે 1000 જવાબ આવશે, બરાબર? તો બાળકો હવે અહીંયા આપણે 1000 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ જવાબ આવે, માટે અહીંયા જવાબ આવશે 100 ગ્રામ, બરાબર? જુઓ મેં અહીંયા લખેલું છે 100 ગ્રામ. તો બાળકો પાના નંબર 68 હવે અહીંયા પૂરું થાય છે. એવી જ રીતના આપણે હવે કરવાનું છે પાના નંબર 69. હવે જુઓ બાળકો, અગાઉ આપણે મેં પાના નંબર 68 ઉપર તમને કરાયું હતું, એવી જ રીતના આ કરવાનું છે. આ તમને પાના નંબર 68 ઉપર જે આપણે દાખલો ગણ્યો સેમ ટુ સેમ એવો જ અહીંયા તમારે કરવાનો છે. આપણને એક રકમ આપી છે, બે રકમ આપણે શોધવાની છે. તો બાળકો મેં તમને પાના નંબર 67 ઉપર કરાયો એમ તમે કરજો, એટલે આ તમારું ઘરકામ છે, બરાબર? અને ન સમજાય તો જો મેં અહીંયા દાખલો કરાવેલો જ છે, તમે જોઈ લેજો. હવે આપણે કરવાનું છે નવમું પ્રશ્ન. નવમો કે વજનના નીચે આપેલા વજનના ટુકડા પરથી માંગ્યા મુજબ વજન કરો. તો બાળકો અહીં આપણને જુઓ જુદા જુદા કેટલા કિલોગ્રામ આપેલા છે, 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ ને 2 કિલોગ્રામ. હવે અહીં આપણને એક ઉદાહરણ આપી દીધેલું છે. ઉદાહરણમાં જુઓ શું કીધું છે કે 1 કિલોગ્રામ લાકડીનું વજન આપણે શોધવાનું છે. તો જુઓ આ બાજુ 6 કિલોગ્રામ મૂક્યા અને આ બાજુ તો 5 કિલોગ્રામ અને વત્તા 1 કિલોગ્રામ લાકડી મૂકી, એટલે આપણે અહીંયા 5 કિલોગ્રામ મૂકી દીધું, અહીંયા 6 કિલોગ્રામ છે, બરાબર? એટલે અહીંયા આપણે 5 કિલોગ્રામના પહેલાં પથ્થર મૂકી દીધા અને પછી એમાં લાકડીઓ ઉમેરતા ગયા, એટલે 6 કિલોગ્રામે બે બાજુ વજન સંતુલન થશે. એટલે 5માંથી આ 1 કિલોગ્રામ બાદ કરીએ ને, બરાબર, એ કેટલું છે? લાકડાનું માપ છે, માટે આ 1 કિલોગ્રામ લાકડીનું માપ થયું. ફરી વખત હું તમને રિવિઝન કરાવું છું, સાંભળો. આ બાજુ આપણને 6 કિલોગ્રામ આપેલા છે અને આપણે 1 કિલોગ્રામ લાકડીનું વજન શોધવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે 5 મૂકી દઈશું. હવે આમાં લાકડી ઉમેરતા જશું, 1 કિલોગ્રામ લાકડી મૂકશું એટલે આ બાજુ 6 કિલોગ્રામ વજન થઈ જશે, આના જેટલું જ, બરાબર? એટલે આ 5 કિલોગ્રામ તો મૂકેલું જ છે, એમાં આપણે લાકડી 1 કિલોગ્રામ જેટલી મૂકશું એટલે વજન 1 કિલોગ્રામ થશે, બરાબર? હવે એવી જ રીતના આ બીજા આપણે દાખલા શોધવાના છે. તો હવે અહીંયા જુઓ બાળકો, આપણને અહીંયા આ બાજુ આપણને વજન આપી દીધું છે 6 કિલોગ્રામ, બરાબર? અને આપણે કેટલા કિલોગ્રામ શોધવાનું છે? 4 કિલોગ્રામ શોધવાનું છે. એટલે સૌથી પહેલાં આ બાજુ આપણે 6 કિલોગ્રામ મૂક્યા. હવે અહીં આપણે શું કરશું? સૌથી પહેલાં 2 કિલોગ્રામ મૂકી દઈએ, બરાબર? 2 કિલોગ્રામ મૂકી દઈએ. હવે આપણે એમાં લાકડી ઉમેરતી જવાની છે, જ્યાં સુધી 6 ન થાય ત્યાં સુધી, બરાબર? હવે અહીં આપણે 4 કિલોગ્રામ લાકડા મૂકશું એટલે 6 કિલોગ્રામ આ બાજુ વજન થઈ જશે. એટલે અહીંયા 2 તો મૂકેલા જ છે, બરાબર? અને બીજા 6 થાય ત્યાં સુધી મૂકશું, એટલે 6માંથી 2 થાય એટલે 4 કિલોગ્રામ આપણે લાકડાનું વજન મળી જશે. તો બાળકો આના નંબર 69 હવે અહીંયા પૂરું થાય છે. હવે કરવાનું છે આપણે પાના નંબર 70. હવે પાના નંબર 70 ઉપર જોઈએ, આપણને 9 કિલોગ્રામ વજનના લાકડા કીધા છે. તો જુઓ બાળકો, આ બાજુ આપણે 6 કિલોગ્રામનું વજન મૂકશું અને વત્તા 5 કિલોગ્રામનું વજન મૂકશું એટલે અહીંયા થશે 11 કિલોગ્રામ. તો હવે આ બાજુ આપણે શું કરશું? તો જુઓ આ બાજુ સૌથી પહેલાં આપણે અહીંયા આપણે 2 કિલોગ્રામનું પહેલાં એક વજન મૂકી દઈશું, બરાબર? હવે અહીંયા આપણે લાકડીઓ ઉમેરતા જવાની છે, જ્યાં સુધી 11 કિલોગ્રામ ન થાય ત્યાં સુધી,
બરાબર, એટલે આ બેની અંદર તમે લાકડી ઉમેરશો એટલે 9 કિલોગ્રામ તમારે લાકડી ઉમેરવાની છે, એટલે 9 કિલોગ્રામ વજન અહીંયા થઈ જશે. બરાબર, આપણે અહીંયા જો 5 ને 6 ને 5 11 તો આપેલા જ છે. બરાબર, અહીંયા 2 કિલોગ્રામ વજન મૂકી દઈએ. હવે એની અંદર આપણે 11 કિલોગ્રામ થાય ને બાળકો ત્યાં સુધી વજન મૂકવાના, તો 2ની અંદર આપણે 9 ઉમેરશું. બરાબર, તો જો 9 ને 10 ને 1 11, બરાબર, એટલે જો અહીંયા 11 છે, બે બાજુ 11 11 થઈ ગયા ને, એટલે 9 કિલોગ્રામ લાકડી થાય ત્યાં સુધી આપણે વજન કરતા જવાનું, એટલે આ આપણને 9 કિલોગ્રામ લાકડીનું માપ મળી જશે. અહીંયા આપણને 9 કિલોગ્રામ વજન મળી જશે. હવે એવી જ રીતના આ બાજુનો દાખલો છે. હવે અહીંયા આપણને આપ્યું છે 7 કિલોગ્રામ, આપણે 7 કિલોગ્રામ કરવાનું છે. બરાબર, તો અહીંયા આપણે 5 કિલોગ્રામનું વજન મૂકશું ને આ એક બાજુ 2 કિલોગ્રામનું વજન મૂકશું, એટલે 5 ને 2 7 થયા, અને અહીંયા એટલા જ લાકડા અહીંયા આપણે ઉમેરશું એટલે 7 કિલોગ્રામ થઈ જશે. તો બાળકો, પાના નંબર આજે આપણે 70માં પ્રશ્ન 9 સુધી હવે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. માટે બાળકો, આજે મેં જે તમને કરાવેલ છે એ તમે સ્વાધ્યાય પોથીમાં કરાવજો. નેક્સ્ટ પીરિયડમાં પાના નંબર 70માં પ્રશ્ન 10મો છે એ હું તમને કરાવીશ. જો તમને આવડે તો તમે જાતે કરજો. જો અમે અહીંયા સ્વાધ્યાય પોથીમાં કરાવેલું જ છે. બરાબર, ન આવડે તો આમાંથી જોઈને કરજો. બરાબર, આ રીતનો દાખલો આપણે અગાઉ ચોપડીમાં કરાવી ચૂકેલા છીએ. બરાબર, એટલે જાતે કરવાનો પ્રયત્ન કરજો, આ તમારું ઘરકામ છે. તો બાળકો, આજનો આ પીરિયડ હવે હું અહીંયા પૂરો કરું છું. જો તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ ન સમજાતું હોય તો ચોક્કસથી મને જાણ કરજો, હું તમને ફરીને રિવિઝન કરાવીશ. તો સારું બાળકો, હું તમારી પાસેથી રજા લઉં છું. આવજો.